જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો આપણે જાણ્યું છે કે જન્માંતરના સંસ્કારો એટલે જ માનવ જન્મ અને એટલે જ માનવ જન્મ્યો છે કે જે કાંઈ બદલ કરવું હોય તે આ જન્મમાં થશે માટે વૈષ્ણવત્વ લાવવું જ પડશે માત્ર વૈષ્ણવ છીએ બોલીને નહીં ચાલે હું ઘણીવાર મજાકમાં કહું છું કે આપણે વૈષ્ણવ છીએ બરાબર લોકો કહે હા પણ હું કહું પણ આપણે છીએ વૈષ્ણવ તો છીએ પણ છીએ એટલે વૈષ્ણવત્વના ગુણો આપણામાં છે એ નિયમોનું આપણે પાલન કરીએ છીએ એક પ્રહર વીતેલું અન્ન ખાવાનો પણ નિષેધ છે પણ મેં ઘણાને ત્યાં જોયું છે કે ઠાકોરજીને ધરાવેલી સામગ્રી સેવા પૂજા પતે કે તરત જ જાય ફ્રીજમાં અરે જે સામગ્રી પર ઠાકોરજીની દ્રષ્ટિ પડી છે જે સામગ્રી પર ઠાકોરજીના શ્રી અંગ પરનો પવન ફરીને સામગ્રીને સ્પર્શ કર્યો છે એ સામગ્રી કેટલી પવિત્ર થઈ હશે એ અન્ન કે જે સામગ્રી જેને આપણે ભોગ કહીએ જેને લેવાથી ભવિષ્યના લેખ બદલાઈ જાય એવું પવિત્ર સામગ્રીનું અન્ન ફ્રીજમાં મૂકીને આપણે અપવિત્ર કર્યું કારણ કે ફ્રીજમાં બીજી પણ ઘણી વસ્તુઓ હોય કે જેમાં રાંધેલી હોય વાસી હોય શાકભાજી હોય અથાણા મૂક્યા હોય ફ્રૂટ જેવા ખાદ્ય પથા પદાર્થો મૂક્યા હોય તેના પરથી ફરેલો પવન આપણી સામગ્રી એટલે ભોગ ઉપર પણ ફરી વળ્યો કંઈ કેટલાય દિવસથી ફ્રીજમાં હોય તેમાંથી પ્રભુજીના પ્રભુના ઠાકોરજીના પ્રસાદ મૂક્યા હોય એ બધું એઠું થયું ગણાય પછી તે પ્રસાદ પણ રહેતો નથી પ્રસાદને દૂષિત કરવાનો દોષ પણ લાગે અરે બહેનો તો રોટલી માટે બાંધેલો લોટ પણ ફ્રીજમાં અઠવાડિયા સુધીનો બાંધીને રાખ્યો હોય મહાદોષમાં દોષ છે એ લોટના પીંડાને તમે જુઓ તો એમાં શું આપણને જોવાનો ભાવ આવે એક મરેલી વસ્તુ પડી હોય દેહ એવું દેખાય હવે પછીના અધ્યા અધ્યાય અઢારનું આપણે શરૂ કરીશું તેમાં ભગવાને લાલ આંખ કરીને આવી વાતો સમજાવી છે મહેરબાની કરીને ઠાકોરજીનો પ્રભુનો પ્રસાદ ફ્રીજમાં મૂકશો નહીં આજે મેં મારો હાથ જોડેલો ફોટો એટલે મૂક્યો છે કે હું આપને બધાને વિનંતી કરું છું બહેનોને આમાં આ ભાઈઓનો તો કોઈ પાત્ર ભાઈઓનું હોતું જ નથી ભાઈઓને તો આવું બધી ખબર પણ ના હોય પણ મેં મારી બહેનો હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રસાદ એક પહરવી તે પહેલાં લઈ લો ફ્રીજમાં મૂકો નહીં જોઈએ એટલો જ લો જો વધારે આવી ગયો હોય તો બાળકોને ખવડાવી દો ગરીબ બાળકોને આપણાવ તો ખાશે જ નહીં દુઆ મળશે ઘણા વૈષ્ણવો ભલે જુદું ફ્રીઝ રાખે ઠાકોરજી માટે બહુ સારી વાત છે છતાં પણ અંદર મૂકેલી સામગ્રી પરનો પવન બીજીને લાગે ગીતાએ બીજા અધ્યાયમાં સ્વયં ભગવાન પાસે આ વાત કબૂલ કરાવી છે સ્વયં ભગવાને બીજા અધ્યાયમાં પ્રસાદની વાત કરી છે હા પ્રસાદે સર્વ દુખા નામ હાની રસ્યો જાય તે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્ય બુદ્ધિપર્યવિષ્ઠિત હા પ્રસાદ એટલે પ્રભુએ પાડેલો સાદ પ્રભુના સ્પર્શથી થયેલો પ્રસાદ આ પ્રસાદથી સર્વ નામ હાનિરસ્યો પજાઈ તે સર્વ દુઃખ સર્વ હાનિ ટળી જાય ત્યાં આપણે તો સામેથી દુઃખને નોતરીએ છીએ ડૉક્ટર કહે કે તમારે પીવું જ હોય તો ફ્રીજનું મૂકેલું બોટલનું પાણી તરત પી જાઓ પણ એ પાણીની બોટલ ફ્રીઝમાંથી બહાર કાઢી અને મૂક મૂકેલી હોય તો એ બોટલનું પાણી બિલકુલ નહીં પીઓ કારણ કે બહાર પાણીની બોટલ મૂક્યા પછી બહારની ગરમી લાગવાથી ફટાફટ એમાં બેક્ટેરિયા થવા માંડે કે જે બેક્ટેરિયા આપણા શરીરને હાનિ પહોંચાડે ગેસ કરે એસિડિટી કરે ખાધું પચવા ન દે કારણ કે એ પાણીમાં હવે જમ્સ લાગી ગયા પણ ક્યારેય સમજશું ખબર નથી તમને એમ થાય કે આવું બધું ગીતામાં આવે છે આવું બધું આવે છે ગીતા તો મા છે શું ખાવું કેટલું ખાવું કેવી રીતે ખાવું કોની સામે ખાવું કોની સામે ન ખાવું કોનું ખાવું કોનું ન ખાવું અહીં સુધીની વાત કરે છે કેમ બેસવું કેમ ઉઠવું ઊઠવું કે નહીં બેસવું કે નહીં કોને ત્યાં જવું કોને ત્યાં બેસવું કોને ત્યાં વધારે નહીં બેસવું આવી ઘણી વાતો ઘણી વાતો કઈ છે ગીતામાં અઢારમાં અધ્યાયને આપણે શ્લોકો લઈશું ત્યારે આપણું બધું માનસ ક્લિયર થઈ જશે પણ મહેરબાની કરીને હું તમારી પાસે હાથ જોડીને કહું છું કે બાંધેલો લોટ ન મૂકો ફ્રીજમાં એનો દેખાવ આખો મૃત પામેલું કોઈ પ્રાણી હોય એવો કહો છો તેથી દહીં મૂકો અને એમાં પણ ફંગસ લાગી જાય જુઓ એ એ લોટ છે ને ઉભરાઈ આવશે આમ હાથો આવશે આવું દૂષિત વાતાવરણ ઊભું ના કરો